નમસ્કાર દર્શક મિત્રો, ઓસ્કા ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. સમાચારમાં વાત કરીએ તો મહેસાણા જિલ્લામાં વડનગર જિલ્લા અને તાલુકા પંચાયતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પડઘમ વાગી ચૂક્યા છે, ત્યારે કોંગ્રેસ પાર્ટી પણ મેદાને ઉતરી છે. રાજકારણની વાત કરીએ તો વડનગર જિલ્લા સિટીમાં કોંગ્રેસ દ્વારા જિલ્લા પંચાયતના જે ઉમેદવારો નક્કી કરવામાં આવે છે અને તાલુકા કેટલા ઉમેદવાર નક્કી કરે છે, પ્રચારના શ્રી ગણેશ કરી દેવામાં આવ્યા છે. મહેસાણા જિલ્લા પંચાયત સુંઢિયા સીટના ઉમેદવાર મહેન્દ્રસિંહ ઠાકોરના ધર્મપત્ની સજન બેન ઠાકોર અને કોંગ્રેસના આગેવાનો દ્વારા સુંઢિયાના વિવિધ ગામોમાં પ્રચારનો દોર શરૂ કરી દેવામાં આવ્યો છે. સુંઢિયા, જાસ્કા, બાબીપુરા, જગાપુરા, કટોરા જેવા ગામોમાં કોંગ્રેસના ઉમેદવારો કયા મુદ્દાઓ લઈને પ્રચાર કરી રહ્યા છે અને લોકોને કેવો રિસ્પોન્સ મળી રહ્યો છે, આવો સાંભળીએ ઉમેદવારો અને જનતાના મુખે. વડનગર તાલુકાના કોંગ્રેસ આગેવાન દિવાનજી ઠાકોર, બાબુજી ઠાકોર, અમરતજી ઠાકોર સહિતના આગેવાનો એ આજે સુંઢિયા જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીના પ્રચાર પ્રસારના શ્રી ગણેશ બાબીપુર ગામેથી કર્યા હતા. જાસ્કા ગામે લોકોને મળવા નીકળેલા કોંગ્રેસના આગેવાનો અને જિલ્લા અને તાલુકા સીટના ઉમેદવારોને લોકોએ આવકાર્યા હતા અને મત આપવાની ખાતરી આપી હતી. કોંગ્રેસના આગેવાન દિવાનજી ઠાકોરે ભાજપ પર આકરા પ્રહાર કરતા મોંઘવારી સહિત મુદ્દે લોકો પાસે મતો માંગવા જઈ રહ્યા છે. સ્થાનિક તાલુકા પંચાયતના ઉમેદવાર પણ આ મુદ્દે આક્રોશ ઠાલવ્યો હતો. રિપોર્ટર બલવંત ઠાકોર સાથે રમેશજી ઠાકોર, વડનગર. ભાજપની અંદર ઘણા વર્ષ સુધી કામ કર્યું, ભાજપને જીતાડવામાં સિંહ ફાળો આપ્યો, પરંતુ ભાજપ એટલે મિલી જુલી ટોળકીનો પક્ષ ભાજપ. છાબલિયા ગામ તો છાબલિયામાં 4-5 જણા કાર્યકરો એટલે ભાજપ, સુલતાનપુરામાં 4-5 કાર્યકરો એટલે ભાજપ. આખા તાલુકામાં નહીં, આખા જિલ્લામાં આ પરિસ્થિતિ છે. ટોળકી, માણસોની ટોળકી એટલે ભાજપ, લોકોના દિલમાં વસેલી ભાજપ નથી. આમ આદમી પાર્ટી અહીં કેવું વર્ચસ્વ ધરાવે છે? આમ આદમી પાર્ટી વડનગરમાં લાવવાવાળા અમે જ છીએ. આમ આદમી પાર્ટીના જે મુખ્ય પ્રેસિડેન્ટ કેજરીવાલના જે કંઈ કાર્યો, જે કંઈ એમનું લોકો માટેનો કામ કર્યો છે, અને કેજરીવાલ બોલ્યો છે ઓછું પણ કામ કરે છે, કામ એ જ એમનો બોલ. આ રીતથી અહીં કામ કરતા ગુજરાતમાં પણ આવ્યા અને ગઈકાલે સમગ્ર ગુજરાતે જોયું કે સુરત જિલ્લો, કે જે બુદ્ધિજીવીનો જિલ્લો સુરત શહેર પણ માન્ચેસ્ટર કહેવાય, કાપડનું હીરા ઉદ્યોગનું મોટું બજાર કહેવાય, એ સિટીની મહાનગરપાલિકામાં 27 સીટ આમ આદમી પાર્ટી લાવી, એટલે સુરતના લોકોના દિલમાં આમ આદમી પાર્ટી તો વસી છે પણ સમગ્ર ગુજરાતના લોકોના દિલમાં એક આશા આકાંક્ષાઓ ઊભી કરી છે કે આ પાર્ટી જ આ ભાજપ સરકારને થાપ આપશે. કારણ કે ભાજપ બોલે કામ કરો ઓછું, બોલે વધારે પણ જૂઠું બોલે, અને જે કાર્યકરો પાયાના કાર્યકરો છે એ કાર્યકરનું કોઈ સ્થાન મળતું નથી. વાયા કોંગ્રેસ વાળા કાર્યકરોને આવકારી અને સરકાર રચવી, સત્તા મેળવવી, આ જ કામ ચાલે છે. અમે પીએમ વડનગરના અમારા આદરણીય, એનું અંગત જીવન વિશે સલામ મારી છે, પણ વડનગરની તાલુકા પંચાયતમાં આપ જાઓ તો વડનગરની તાલુકા પંચાયત એટલે ભ્રષ્ટાચારની ગંગોત્રી. વધારામાં વધારે ભ્રષ્ટાચાર વડનગર તાલુકા પંચાયતમાં થાય છે અને એના પરિણામે લોકોનો, આમ જનતાનો કામ ગામડાનો થતો નથી, એ ટોળકીઓનો કામ થાય છે અને એ ટોળકીઓ લોકો પાસેથી નોટ મેળવે છે. એટલા માટે આ તાલુકાની અંદર એક ઉજાગર કરવા નીકળ્યા છીએ અમે કે ભ્રષ્ટાચારને નાબૂદ કરો, કેજરીવાલના કાર્યક્રમને અપનાવો. કારણ કે આ વિસ્તારના લોકો ગરીબ, શિક્ષણ ક્યાંથી મેળવવું,
શિક્ષણ મોંઘું દાડ થયું છે. કેજરીવાલ સાહેબે એમના કાર્યક્રમમાં કહ્યું છે શિક્ષણ મફત, પાણી મફત, વીજળી મફત. અહીં તો વીજળીનો પણ ડુલિયોમાં રહી જાય, 24 કલાકની વાત હોય પણ ક્યારેક ક્યારેક જાય તો ખેડૂત બિચારો આમ જોઈને બેસી રહેશે ધોરડાસા. એટલે આ પાર્ટીને અમે સ્વીકારીએ છીએ. પીએમ મોદી સાહેબના વતનમાં, એના તાલુકામાં, જેમ સુરતની અંદર એ પાટીલ સાહેબનું કહેવાય વતન, અહીં સુરતનું અરે વડનગર એ પીએમ સાહેબનું વતન કહેવાય, એની અંદર આ છાબલિયાની સીટ અને બીજી 5 સીટો અમે લઈએ છીએ. એટલે તમે જોજો આગામી સમયમાં ગાબડું વડનગરમાં પણ પડે છે. એ વાત કરી છે, એ તો અગાઉનું કોંગ્રેસે કરેલું છે, કાઢેલું છે, કોંગ્રેસની ધ્યાનથી થયું છે. પણ તમે જુઓ કે અગાઉ મીડિયા બોલ્યો, હમાદાર બોલ્યા, આખી નાથી ગાડીઓ ગુમ કરી છે એ વાત કરો, હજી કાલની ગઈકાલની જ વાત કરો, એ ગાડી આખી ગુમ કરી છે. એવું ને એવું સાહેબ, એ લોકોનો મોટો ભ્રષ્ટાચાર અને આપશાહી એ લોકોની સારી છે. આમાં ગરીબ માટે એમને કશું કોઈ કર્યું નથી. ગંભીર સાહેબ, હું બાપુરાણા ઠાકોર છું, ડેલિગેટની ટિકિટ લીધી છે નેચ. અરે મારું એવું કેવું થાય છે ને કે ભાજપ સરકાર અત્યારે ખેડૂતોનું ગરીબોનું બહુ શોષણ કરી રહી છે. કોઈ પણ ભાવ હાલતી નથી, તેલ વધે જાય છે. અને જ્યારે કોંગ્રેસ હતી ત્યારે કોંગ્રેસે એક જીવાદોરી મેલી છે વસ્તીની, કે જોજો જો પાણીનો સાધન અને એ ડેમો ઉપર આજ વસ્તી જીવી રહી છે. બાકી ભાજપ કહે છે કે વિકાસ કર્યો, વિકાસ ચોક્કસ કર્યો, રોડોનો 100 મહિના રોડ રહેતો નહીં, તૂટી જાય છે. બીજું એ હેડવાનું છે કરોડોપતિઓને, ગરીબોને ખેડૂતોને હેડવાનું નથી. અત્યારે ડીઝલ પેટ્રોલ એટલું બધું મોંઘું કર્યું છે કે જેથી ટ્રેક્ટર ખેડવા ખેડૂત લઈને જાય ને તો 300 રૂપિયા 350 રૂપિયા આપવા પડશે, ભાવ મળતા નથી. એટલે ખેડૂતો પણ શું નામ આપનું? દિવાનજી જવાની ઠાકોર. દિવાનજી શું કહેશો કોંગ્રેસનો સ્થાનિક ચૂંટણીઓમાં કેવો માહોલ છે? કોંગ્રેસની અને ભાજપની વાત કરતા એ તો કોંગ્રેસ જ્યારે સત્તા પરથી ત્યારે ભાજપ એટલા બધા વસનો આવ્યા, ભૂખ, બે, ભ્રષ્ટાચાર, ગરીબી 28, પણ 22 વર્ષનો ઓણો હોઈ ગયો, એક પણ એમને વસન પાડ્યો નથી. પબ્લિક કંટાળી છે, મોંઘવારી, આ તો તિલના ભાવ, આ ડબ્બોના અરે પેલા ડબ્બાના 235 રૂપિયા ડબ્બો મળતો હતો, અત્યારે 2,500 ડબ્બો મળશે. એક વસ્તી બધી કંટાળી જઈ છે. ખરેખર તો આમ તો ભાજપને થી બહુ GSP, આ GSP નાખી, પછી નોટબંધી નાખી, અને આધાર કાર્ડ કરો, લાઈનો કહીને વસ્તીને કંટાળી જાય. એક વસ્તી કંટાળી છે કે અમે ભાજપને ભગાડવાની છે અને કોંગ્રેસને લાવવાની છે. ખાસ કરીને ભાજપ દ્વારા એવા આક્ષેપો થઈ રહ્યા છે કે આ વખતે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની તમામ સીટો ભાજપ જીતી રહી છે. ભાજપ તો જીતવાની જ નથી. અત્યારે પબ્લિક કંટાળી જાય છે, જે ગુજરાતની જનતા છે તરાસી જાય છે, અને ભાજપને ભગાડવાની છે. કોંગ્રેસ બહુ મતી આપવાની છે બધી તાલુકા અને જિલ્લા પંચાયતો, પણ કોંગ્રેસની જ આવશે અને ભાજપ જોવા નહીં મળે. ખાસ કરીને આમ આદમી પાર્ટી પણ અત્યારે સ્થાનિક સ્વરાજ ચૂંટણીમાં મેદાને ઉતરી છે. આમ આદમી પાર્ટી હોય ગુજરાતમાં ચાલે, પણ ચાલતો નથી, ઓછો જ ચાલે. બે કોંગ્રેસ અને ભાજપની સરસાઈ રહે, એમાં ભાજપના ભૂકા ઉડાડી મેળ છે. એમ એટલે વસ્તી બહુ કંટાળી જઈ છે, તરાસી જઈ છે. અત્યારે કોઈનો એ વસ્તીનું તમે જુઓ, યુવાનો નોકરી નહીં મળતી, ખેડૂતોને ન્યાય નહીં મળતો. અત્યારે દિલ્હીમાં ખેડૂતો કેટલા 2-2.5 મહિનાથી 3 મહિનાથી બેઠા છે, પણ એમને કોઈ સરકાર જવાબ આપતી નથી. આ સરકાર કહેવાય, આ લોકશાહી કહેવાય કે ગુંડાશાહી કહેવાય, કોઈ પણ જવાબ એમને આપવો જ પડે. એટલે વચ્ચે કંટાળી જઈ છે, એટલે ભાજપને તો ભગાડી જ છોડી. એ દિવસ 16 રૂપિયા ખોડ હતી, એ ખોડ અત્યારે મોદી 42 રૂપિયા વકારી દીધી છે. મનમોહનસિંહ સરકાર છોડી દિવસ 18 રૂપિયા ગોળ હતો, એ 18 નો ગોળ અત્યારે 56 રૂપિયા ગોળ મળશે. વસ્તીને સવારે ઉઠતાના હરી પહેલી ચા જોઈએ, એ ચાની અંદર 3 ગણો ભાવ,
ચા પણ જે ખરી 120 રૂપિયા કિલો મળતી હતી એ ચા અત્યારે 370 રૂપિયા કિલો મળી છે. સવારે ઉઠતાના આ વસ્તીને આટલી બધી મોંઘવારી. તેલ માટે જો જોવા જઈએ તો મનમોહનસિંહ સરકાર વખત 340 રૂપિયા જે ડબ્બો મળતો હતો એ અત્યારે 2100 રૂપિયા તેલ થઈ ગયું છે. ઉઠતા હારી બપોરે ઢોકલી તેલ નાખવું હોય તો પબ્લિક વિચાર કરે કે આવી મોંઘવારી 7 વર્ષમાં જો મોદી આટલી બધી મોંઘવારી કરી હોય કે જે બોલતા હતા કે ભાઈ આટલી બધી મોંઘવારી મનમોહનસિંહ વખત તો કયું હતા અને કોંગ્રેસમાં કોઈ કાર્ય કરતા નથી તો મનમોહનસિંહે કઈ રીતે આટલું સસ્તું આપણને આપ્યું હતું અને અને ત્રણ ઘણો ભાવ ડગલન પગલે ટેક્સો નાખી દીધા છે. જાદરુ જવાનું ડબલું ભરીએ તોય કહે ટેક્સ આગળ. હવે લગ્ન વખત મોદી ટેક્સ નાખે તો પેલો પહેરવા વાળો વિચાર કરશે કે મારા હું પહેરવું એસી રીતે આપણે તો આ મોદી ડગલન પગલે ટેક્સો નાખી દીધા છે. એ ટેક્સ પબ્લિક જો જે જો જુઓ તો બક્ષી પંચનો દાખલો એક મળતો હતો એટલે કોંગ્રેસની અંદર એ દાખલા પર ચાલતું હતું. ક્રિમિનલ ગાડ્યું ક્રિમિનલ અત્યારે હાલ એમના રાજમાં 700 રૂપિયા ખર્ચ કરી અને છોકરાઓ ક્રિમિનલ કઢાવવા માટે જોય છે. તોય સત્વએ એમને કોઈ રોજગાર રોટી માટે 2 કરોડ બોલ્યા હતા કે દર વર્ષે 2 કરોડનું એમ કે આ છોકરાઓને આપી. છોકરાઓ બાપલા ભૂખ હડતાલ ઉપર બેઠા છે અત્યારે. વિદ્યાર્થીઓ અત્યારે અમારા ઉપવાસ ઉપર ઉતર્યા છે. રાતમાં તેતા ટોડ્યું કરી લઈ જઈ એમને માર મારવા માં છે નોકરીના બદલામાં. આ મોદી શાસનની રાખ્યું છે. આ વિદ્યાર્થીઓ નોકરિયાતો પબ્લિકો હાલ જુઓ દિલ્હીની અંદર કેટલા ખેડૂતો એમના માથે તો આંદોલન કર્યું છે. આંદોલન કોરે મખત તાની વાર્યો ગાડી ગાડીને બકવા કર્યો તો લોકશાહી કહેવાય કે પોતાની આપશાહી ખુદશાહી કે આવું અંગ્રેજોએ નહોતું કર્યું એવું શાસન મોદી ચલાવી રહ્યા છે. માતા કરીને પબ્લિક એક લઈને હેડવાની છે અને કોંગ્રેસનો વિજય તાલુકા જિલ્લાએ મેળવશે. 22ની ચૂંટણીમાં મોદીને બતાવી દેશે પબ્લિક. ખાસ કરીને આપ કહો છો તે પ્રમાણે ભારતીય જનતા પાર્ટી કોરોનાની મહામારીમાં 9 મહિના જે રેશન કાર્ડ ધારકોના. શું નામ આપનું? ઠાકોર મહેન્દ્રકુમાર ઈશ્વરજી. સોઢિયા જિલ્લા સીટ અને તાલુકા સીટોનું હાલ કોંગ્રેસમાં વાતાવરણ કેવું છે? કેવી રણનીતિ અપનાવી છે? સોઢિયા સીટ જિલ્લા પંચાયત સીટ અને સોઢિયાની નીચે આવતી તમામે 6 સીટો ઉપર અમારી રણનીતિ એવી છે કે 6 સીટો ઉપર અમારો વિજય થાય અને સોઢિયા જિલ્લા પંચાયત સીટ પણ અમે વિજય થવાના છે એમાં કોઈ શંકાને સ્થાન નથી. ખાસ કરીને જે જિલ્લા પંચાયતની ભાજપ દ્વારા એવું જણાવી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીની તમામ સીટો જીતી રહ્યું છે, શું કહેશો? ભારતીય જનતા પાર્ટી તો 2017માં પણ એવું કહેતી હતી કે અમે 151 પ્લસ લાવીશું પણ 99 અટકી ગઈ હતી. એટલે ભાજપવાળા બોલે જુદું પણ રિઝલ્ટ તો પ્રજાએ આપવાનું છે. આ વખતને આ સંજોગો એવા છે કે ગુજરાતની અંદર અને દેશ સમગ્ર દેશની અંદર મોંઘવારીએ માજા મૂકી દીધી છે. ગરીબ લોકો અત્યારે શું ખાવું અને શું પીવું એની મૂંઝવણમાં પડી ગયા છે. ખાદ્ય તેલોનો ભાવ જોવો તો આસમાને પહોંચી ગયા છે. ગઈ સાલ નવેમ્બર ડિસેમ્બર મહિનાની અંદર કપાસિયા અને સિંગતેલનો ભાવની સરખામણીમાં આજે ખૂબ 1000 જેટલો ડિફરન્ટ પડી ગયો છે. ગઈ વખતે કપાસિયા તેલનો ભાવ આ સમયની અંદર 1100 રૂપિયા હતો જ્યારે અત્યારે 2000-2100 રૂપિયા છે. ગઈ વખતે 1550 રૂપિયા સિંગતેલનો ભાવ હતો આજે એ 2700 રૂપિયા ભાવ પહોંચી ગયો છે. એટલે આ ભારતીય જનતા પાર્ટીની અણઆવડતના સરકારની અણઆવડતના કારણે મોંઘવારીએ ખૂબ માજા મૂકી છે. એટલે ગરીબ લોકો અને મધ્યમ વર્ગ આ સરકારના શાસનની અંદર પીસાઈ રહી છે. એટલે લોકો આ વખતે જવાબ આપવાની છે ભારતીય જનતા પાર્ટીની. ખાસ કરીને કયા મુદ્દાઓ સાથે કોંગ્રેસ અત્યારે જનતા વચ્ચે ઉતરી છે? મોંઘવારી, પેટ્રોલ ડીઝલનો ભાવ, ખેડૂતોના પ્રશ્નો, ગેસની સબસિડી. તમે જો અત્યારે 2 રૂપિયા 16 પીજે નહીં. ગઈ વખતે મનમોહનસિંહની સરકાર હતી એ વખતે 410 રૂપિયા ગેસનો બાટલો મળતો હતો, અત્યારે 800 રૂપિયા થઈ ગયા છે અને બિલકુલ સબસિડી બંધ કરી દીધી છે. એટલે ગરીબોને અને મધ્યમ વર્ગને પીસવાનું કામ આ ભારતીય જનતા પાર્ટીની રાજ્ય સરકાર અને દેશની સરકાર કરી રહી છે અને કોંગ્રેસ આ મુદ્દો એ પ્રજા વચ્ચે લઈને જાય છે. અને વિકાસનો મુદ્દો, બીજી વાત કરીએ તો શિક્ષણ, શિક્ષણની અંદર પણ કોંગ્રેસ સરકારના ભૂતકાળની અંદર કોંગ્રેસનું શાસન હતું ત્યારે મફત શિક્ષણ હતું અને ગામડાઓની અંદર પરા વિસ્તારની અંદર 60 વિદ્યાર્થીઓ હોય તો નવા ઓરડાઓ શરૂ કરેલા, નવી પ્રાથમિક શાળાઓ શરૂ કરી હતી. ભારતીય જનતા પાર્ટીના સરકારે 60 છોકરો હોય તો વર્ગો બંધ કરી દીધા અને ગુજરાતની અંદર 5500 જેટલી પ્રાથમિક શાળાઓ બંધ કરી છે. અને આ 5500 જે પ્રાથમિક શાળાઓ બંધ કરી છે એ સીધે સીધો અન્યાય વંચિત વર્ગ એટલે કે SC ST અને OBC વર્ગને સીધે સીધો અન્યાય ભારતીય જનતા પાર્ટીનું શાસન કરી રહી છે. અને ગુજરાતની અંદર સૌથી વધારે મતદાતાઓ
ओबीसी વર્ગના છે, એસસી એસટી વર્ગના છે, એટલે આ વર્ગ એમનાથી ખૂબ ત્રસ્ત છે। ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર એક પણ વર્ગ એ સુખી નથી। તમે જુઓ, ખેડૂતો દુખી, નોકરિયાતો દુખી, યુવાનો બેરોજગાર ફરે છે, રોજગારની કોઈ તકોનું નિર્માણ કરી શકી નથી। સરકારે ખોટા ખોટા વાયદાઓ આપી અને શિક્ષિત બેરોજગારો ઊભા કરવાનું કામ આ સરકારે એમની અણઅવળતથી કરી દીધું છે અને ગુજરાતની અંદર લાખો યુવાનો બેરોજગાર ફરી રહ્યા છે। એટલે આ વખતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી એ 2022નું એ શરૂઆત છે, પરિવર્તન આવશે ગુજરાતની અંદર ચોક્કસ। તાલુકા જિલ્લા પંચાયતની અંદર ગુજરાતની અંદર સારું એવું પરિણામ કોંગ્રેસ તરફે આવવાનું છે એવો મને આત્મવિશ્વાસ છે અને સંપૂર્ણ વિશ્વાસ છે।